नमस्कार अपता न्यूज बुलेटिन में आपનું હાર્દિક સ્વાગત છે. હુજુજીના આપની સાથે તો જો સમાચાર વિસ્તારથી છોટાઉદેપુરમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જમણવાર બાદ લોકોએ ઝાડા ઉલટીની ફરિયાદ કરી હતી, જો કે તે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આવો જોઈએ છોટાઉદેપુરથી અમારા સહાયક ઝાહિર ખત્રીનો એક રિપોર્ટ. છોટાઉદેપુરમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 100 થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જમણવાર બાદ તમામ લોકોએ ઝાડા અને ઉલટીની ફરિયાદો કરી હતી, જે બાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમને અસર થઈ હતી તે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ ખાતે બેડ ઓછા પડતા દર્દીઓને જમીન પર સુડાવીને સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના કશવા વિસ્તારમાં રવિવારે લગ્ન પ્રસંગના જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જે બાદમાં તમામ લોકોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત સુધી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 150 સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી પ્રમાણે અહીં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં વડોદરા ખાતેથી જાન આવી હતી. લગ્ન માટે બપોરના સમયે જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવાર પત્યાના 4-5 કલાક બાદ લોકોને ઝેરી અસર થવા લાગી હતી. લોકો ઝાડા અને ઉલટીની ફરિયાદ કરવા લાગ્યા હતા, જે બાદમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.